નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી, તેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 5.2 પૂર્ણ કર્યો હતો. હવે સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરીએ, તેના પહેલા થોડીક આપણે માહિતી મેળવીએ. તો જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ઘડિયાળમાં કાંટાનો એક ચક્ર એ એક આટો છે, કે ઘડિયાળનો કાંટો છે એ ઘડિયાળના કાંટાનો એક આખો ચક્ર, એટલે શું થશે? એક આટો. કે અહીંયા હું 12 ઉપર લઉં, કલાક કાંટો 12 ઉપર છે, તો આ 12 ઉપરથી પાછો કલાક કાંટો એક આટો પૂર્ણ કરીને અહીંયા આવે, એટલે કે એક ચક્ર પૂર્ણ કરે, એટલે શું થશે? એક આટો એને પૂર્ણ કર્યો, તેમ આપણે કહી શકીએ કે ઘડિયાળનો કલાક કાંટો છે એ અહીંથી શરૂ કરી અને પાછો અહીંયા આવશે ત્યારે એક ચક્ર એને પૂર્ણ કર્યું, એટલે એક ચક્ર પૂર્ણ કરશે ત્યારે એને એક આટો પૂર્ણ કર્યો, તેમ આપણે કહી શકીએ. એવી જ રીતે કલાક કાંટો છે એ બે ઉપર, અને બે ઉપરથી શરૂ કરી અને એક ચક્ર પૂર્ણ કરે, એટલે કે પાછો બે ઉપર આવે ત્યારે એને એક આટો પૂર્ણ કર્યો, તેમ આપણે કહી શકીએ કે ઘડિયાળનો કલાક કાંટો છે એ કલાક કાંટાનું એક ચક્ર પૂર્ણ કરશે ત્યારે તેને એક આટો પૂર્ણ કર્યો, તેમ કહેવાય. એવી જ રીતે 3 ઉપર કલાક કાંટો હોય તો 3 ઉપરથી શરૂ કરી અને એક આટો પૂર્ણ કરે, એટલે કે એક ચક્ર પૂર્ણ કરી અને પાછો 3 ઉપર આવે ત્યારે તેને એક આટો પૂર્ણ કર્યો, તેમ કહી શકાય. ત્યારબાદ આગળ જોઈએ તો 1/4 આટાથી ઓછું પરિભ્રમણ, એટલે આવશે લઘુકોણ. કે ઘડિયાળનો કાંટો છે એનું 1/4 આટાથી ઓછું પરિભ્રમણ. હવે 1/4 એટલે કે કુલ 4 ભાગમાંથી એક ભાગ, એટલે આ થશે. એવી જ રીતે આ લઈ શકીએ, આ લઈ શકીએ ના, આ બધા શું થશે? એક એક ભાગ. હવે કુલ 4 ભાગમાંથી એક ભાગ, એટલે કે 1/4 થશે. હવે 1/4 આટાથી ઓછું પરિભ્રમણ, એટલે શું થશે? તો આવશે લઘુકોણ. એટલે કે આ 1/4 ભાગ થશે, તો એમાં ક્યાંક હું અહીંયા દર્શાવું તો આ શું થશે? 1/4 થી ઓછું પરિભ્રમણ થશે, કે અહીંયા 12 ઉપર હતો કલાક કાંટો, એ કલાક કાંટો 12 ઉપરથી 2 ઉપર આવે, તો 1/4 ભાગથી ઓછું પરિભ્રમણ કર્યું, કે અહીંયા તો કલાક કાંટો અહીંયાથી એને અહીંયા, એટલે કે 1/4 આટાથી એને ઓછું પરિભ્રમણ કર્યું, તો એ ખૂણો કયો હશે? તો આવશે લઘુકોણ. ત્યારબાદ જો જોઈને 1/4 આટલા આટા જેટલું એને પરિભ્રમણ કર્યું હોય તો એ કયો ખૂણો થશે? તો આવશે કાટખૂણો. કે અહીંયા હવે કલાક કાંટો છે એ 12 ઉપર છે, અને 12 ઉપરથી એને 1/4 ભાગ જેટલું એને પરિભ્રમણ કર્યું હોય તો એને કેટલો, તો કાટખૂણા જેટલું એને પરિભ્રમણ કર્યું હશે. આપણે આગળ માહિતી મળવી તે મુજબ કે પાસપાસીની બે દિશા, અથવા તો આ પાસપાસીની બે દિશા થશે, એટલે કે આ ઉત્તર અને આ પૂર્વ, તો પાસપાસીની બે દિશા વચ્ચે હંમેશા કયો ખૂણો હોય છે? તો આવશે કાટખૂણો. તો જો ઘડિયાળનો કલાક કાંટો છે 1/4 આટા જેટલું પરિભ્રમણ કરે, એટલે કે આટલું, તો 1/4 આટા જેટલું એને પરિભ્રમણ કરે, તો એ કાટખૂણો જેટલું એને પરિભ્રમણ કર્યું, તેમ કહી શકાય. ત્યારબાદ 1/4 આટાથી વધારે અને 1/2 આટાથી ઓછું પરિભ્રમણ કરે, એટલે કે ઘડિયાળનો કલાક કાંટો છે એ 12 ઉપર છે, અને 12 ઉપરથી એ 5 ઉપર જાય છે, એટલે કે અહીંયા 5 ઉપર કલાક કાંટો આવે છે. તો આ કલાક કાંટો છે 1/4 ભાગથી એને વધારે પરિભ્રમણ કર્યું, એટલે કે 1/4 ભાગથી વધારે, એટલે કે 1/4 આટાથી વધારે, અને 1/2 આટો, એટલે કે આ 1/2 આટો થશે આખો, તો 1/2 આટાથી ઓછું પરિભ્રમણ કર્યું, તો એ ગુરુકોણ થશે. તો આ 12/5 ઉપર જાય તો જે ખૂણો રચાય એ કયો ખૂણો થશે? તો આવશે ગુરુકોણ થશે. અને જો એ 1/2 આટા જેટલું પરિભ્રમણ કરે તો એ કયો ખૂણો થશે? તો 1/2 આટા જેટલું એ પરિભ્રમણ કરશે તો એ કયો ખૂણો થશે? તો આવશે સરળકોણ. કે અહીં 12 ઉપર હોય ને 12 ઉપરથી 6 ઉપર આવે, એટલે કે કલાક કાંટો છે એ 12 ઉપર હતો ને 12 ઉપરથી 6 ઉપર આવ્યો, તો આ જે ખૂણો રચાશે એ કયો ખૂણો થશે? તો 1/2 આટા જેટલું એ પરિભ્રમણ કરે છે, તો 1/2 આટા જેટલું એ પરિભ્રમણ કરશે તો જે રચાતો ખૂણો હશે એ રચાતો ખૂણો કયો થશે? તો આવશે સરળ કોણ. એટલે કે 1/2 આટા જેટલું પરિભ્રમણ, એટલે શું થશે? સરળ કોણ. કે 1/2 આટા જેટલું પરિભ્રમણ, એટલે શું થશે? સરળ કોણ. અને 1/2 આટાથી વધારે પરિભ્રમણ, એટલે શું થશે? પ્રતિબિંબ કોણ. કે 12 નો ખૂણો છે, એટલે 12 ઉપર કાંટો છે, 12 ઉપરથી ખૂણો કાંટો 8 ઉપર આવે, તો આ 1/2 આટાથી વધારે પરિભ્રમણ થયું, તો આ જે ખૂણો રચાશે એ ખૂણો કયો થશે? તો આવશે પ્રતિબિંબ કોણ. કે 1/4 આટો, એટલે 1/4 આટાથી ઓછું પરિભ્રમણ, એટલે શું થશે? લઘુકોણ. અને 1/4 આટા જેટલું પરિભ્રમણ, એટલે શું થશે? કાટખૂણો. 1/4 આટાથી વધુ અને 1/2 આટાથી ઓછું, એટલે કે ચોથા ભાગથી વધારે અને 1/2 ભાગથી ઓછું, એટલે કે 1/4 આટાથી વધારે અને 1/2 આટાથી ઓછું પરિભ્રમણ, એટલે શું થશે? ગુરુકોણ. અને 1/2 આટા જેટલું પરિભ્રમણ, એટલે કે આવશે 1/2
आटा जेटलो परिभ्रमण एटले शुं थशे सरळकोण अने एकना छेदमां बे आटा थी वधारे परिभ्रमण एटले थशे प्रतिबिंब कोण के फरीथी के एकना छेदमां चार आटा थी ओछुं परिभ्रमण एटले थशे लघु कोण के अहींया आपणे जोईए छीए आ बे ऊपर मैं काटो लीधो तो ई शुं थशे के एकना छेदमां चार आटा थी ओछुं परिभ्रमण थशे तो आ जे रचातो खूणो छे केवो थशे लघु कोण એવી જ રીતે એકના છેદમાં ચાર આટા જેટલું પરિભ્રમણ એટલે ક્યાંય ત્રણ ઉપર કાંટો આવે એટલે કે એકના છેદમાં ચાર જેટલું પરિભ્રમણ કરશે તો એકના છેદમાં ચાર આટા જેટલું પરિભ્રમણ એટલે થશે કાટકોણ ત્યારબાદ એકના છેદમાં ચાર આટાથી મોટું અને એકના છેદમાં બે આટાથી ઓછું એટલે કે અહીંયા મેં પાંચ ઉપર લીધો તો એકના છેદમાં ચાર આટાથી મોટું અને એકના છેદમાં બે આટાથી ઓછું છે તો આ જે ખૂણો રચાશે એને કેવો કહેવાય છે કુરુ કોણ અને અડધા આટા જેટલું પરિભ્રમણ એટલે કે અડધા આટો છ ઉપર આવે તો અડધો આટો રચાશે તો અડધા આટા જેટલું પરિભ્રમણ એટલે શું થશે તો આવશે સરળ કોણ અને અડધા આટાથી વધુ ત્યારે જે રચાતો ખૂણો હશે એ રચાતા ખૂણાને કયો ગણો કહે છે તો આવશે પ્રતિબિંબ કોણ કે અડધા આટાથી વધારે પરિભ્રમણ એટલે થશે પ્રતિબિંબ કોણ એકના છેદમાં ચાર આટાથી ઓછું પરિભ્રમણ એટલે આવશે લઘુ કોણ એકના છેદમાં ચાર આટા જેટલું પરિભ્રમણ એટલે આવશે કાટકોણ એકના છેદમાં ચાર થી વધુ અને એકના છેદમાં બે થી ઓછું પરિભ્રમણ એટલે આવશે ગુરુકોણ કે એકના છેદમાં ચાર આટાથી વધારે અને એકના છેદમાં બે આટાથી ઓછું પરિભ્રમણ એટલે આવશે ગુરુકોણ અને એકના છેદમાં બે આટા જેટલું પરિભ્રમણ એટલે આવશે સરળ કોણ અને એકના છેદમાં બે આટાથી વધારે પરિભ્રમણ એટલે આવશે પ્રતિબિંબ કોણ ત્યારબાદ આગળ જોઈએ તો કોઈ પણ ખૂણાનું માપ કોણ માપકથી શું કરી શકાય છે માપી શકાય છે કે કોઈ પણ ખૂણો છે એ કોઈ પણ ખૂણાનું માપ આપે છે એના મદદથી માપી શકીએ છીએ તો કોણ માપકથી આપણે શું કરી શકીએ છીએ કોઈ પણ ખૂણો છે એ કોઈ પણ ખૂણાનું આપણે માપ માપી શકીએ છીએ કે આ જે કોણ માપક છે એ કોણ માપકની મદદથી શું કરી શકે છે આપણે કોઈ પણ ખૂણાનું માપ માપી શકીએ છીએ કોણ માપક વડે ઝીરો થી 180 અંશ સુધીના ખૂણાનું માપ આપણે શું કરી શકાય છે જાણી શકાય છે કે કોણ માપકની મદદથી આપણે શું કરી શકીએ છીએ કે આ ઝીરો અંશ અને ઝીરો અંશ થી લઈને 180 અંશ સુધીના કોઈ પણ ખૂણાનું માપ છે એ કોઈ પણ ખૂણાનું માપ આપણે શું કરી શકીએ છીએ જાણી શકીએ છીએ એટલે કે કોઈ પણ ખૂણાનું માપ છે એ કોણ માપકથી માપી શકાય છે અને કોણ માપકની મદદથી આપણે ઝીરો અંશ થી લઈને 180 અંશ સુધીના ખૂણાનું માપ આપણે શું કરી શકીએ છીએ જાણી શકીએ છીએ લઘુ કોણનું માપ છે એ 90 અંશથી ઓછું હોય છે કે આપણે લઘુ કોણ લઈએ તો આ 90 અંશ થશે તો અહીં ક્યાંક ખૂણો રચાતો હશે તો એ ખૂણો કેવો હશે 90 અંશ કરતા નાનો હોય તો 90 અંશથી નાના માપના ખૂણાને કેવો કહે છે લઘુ કોણ એટલે કે લઘુ કોણનું માપ કેવું હોય છે 90 અંશથી ઓછું હોય છે હવે કાટખૂણો રચાતો હોય એટલે કે આ જ ખૂણો રચાતો હોય તો આ કાટખૂણો બનશે તો કાટખૂણાનું માપ કેટલું હોય છે 90 અંશ હોય છે ગુરુ કોણ એટલે કે 90 અંશથી વધુ માપ હોય તો અહીંયા જે કાટ રચાશે ખૂણો આ જે ખૂણો એ ખૂણો કેવો થશે આવશે ગુરુકોણ એટલે કે ગુરુકોણનું માપ છે એ 90 અંશથી વધારે અને 180 અંશ કરતા કેવું હોય છે ઓછું હોય છે અને સરળ કોણનું માપ છે એ સરળ કોણનું માપ કેટલું હોય છે તો આવશે 180 અંશ એટલે કે આ જે ખૂણો રચાશે એ કેવો થશે 180 અંશ એટલે કે આ સરળ કોણ થશે અને પ્રતિબિંબ કોણનું માપ કેવું હોય છે તો 180 અંશથી વધુ કે અહીંયા ક્યાંક કોઈ ખૂણો રચાતો હોય તો આ ખૂણાનું માપ 180 અંશ કરતા વધુ થશે તો આ 180 અંશ કરતા ખૂણો વધુ છે તો આ ખૂણાને કેવું કહે છે પ્રતિબિંબ કોણ કહેવાય એટલે પ્રતિબિંબ કોણનું માપ કેવું હોય છે તો આવશે 180 અંશથી વધારે હોય છે કે લઘુ કોણનું માપ છે એ 90 અંશથી કેવું હોય છે ઓછું હોય છે એટલે કે આ જે ખૂણો રચાશે આટલો એ કેવો થશે 90 અંશ કરતા ઓછો થાય તો 90 અંશ કરતા ઓછા ખૂણાના માપને શું કહેવાય લઘુ કોણ કહેવાય એટલે કે લઘુ કોણનું માપ છે એ કેવું હોય છે 90 અંશથી ઓછું હોય છે કાટખૂણાનું માપ કેવું હોય છે તો 90 અંશ હશે એટલે કે અહીંથી આ ખૂણો રચાશે તો આ જે ખૂણો બને એ શું થશે કાટખૂણો હશે એટલે કે કાટખૂણાનું માપ કેટલું હોય છે 90 અંશ હોય છે ગુરુકોણનું માપ કેવું હોય છે તો 90 અંશથી વધારે અને 180 અંશ કરતા કેવું હોય છે ઓછું હોય છે અને સરળ કોણનું માપ છે એ સરળ કોણનું માપ કેટલું હોય છે તો સરળ કોણનું માપ 180 અંશ હોય છે ત્યારબાદ પ્રતિબિંબ કોણનું માપ છે એ પ્રતિબિંબ કોણનું માપ કેટલું હોય છે 180 અંશ કરતા વધારે હોય છે એટલે કે આ એમસીક્યુ અથવા તો ખાલી જગ્યામાં પૂછી શકે કે લઘુ કોણનું માપ કેટલું હોય છે તો લઘુ કોણનું માપ છે એ 90 અંશ કરતા ઓછું હોય છે પછી ગુરુકોણનું માળ કાટકોણના માપ કેટલું હોય છે તો કાટકોણાનું માપ કેટલું હોય છે તો કાટકોણાનું માપ 90 અંશ હોય છે ગુરુકોણનું માપ કેટલું હોય છે તો ગુરુકોણનું માપ છે એ 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું હોય છે એટલે કે આ રીતે પૂછી શકે કે કયા ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું હોય છે તો કયો ખૂણો આવશે ગુરુકોણનું માપ કેવું હોય છે 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું હોય છે
ત્યારબાદ કયા ખૂણાનું માપ 180 અંશ હોય છે? તો સરળ કોણનું માપ કેટલું હોય છે? 180 અંશ. એટલે કે સરળ કોણનું માપ કેટલું હોય છે? 180 અંશ. ત્યારબાદ પ્રતિબિંબ કોણનું માપ કેટલું હોય છે? તો પ્રતિબિંબ કોણનું માપ કેટલું હોય છે? 180 અંશ થી વધારે હોય એ ખૂણાને કેવો કહેવાય? પ્રતિબિંબ કોણ. એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ થી વધારે હોય એવા ખૂણાને કેવો કહેવાય? તો આવશે પ્રતિબિંબ કોણ. ત્યારબાદ આગળ જોઈએ તો ઘડિયાળમાં ક્રમિક બે અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે બનતા ખૂણાનું માપ બરાબર શું થશે? તો આવશે 360 અંશ છેદમાં 12. કે ઘડિયાળના બે ક્રમિક અંકો લઈએ કે અહીં 12 અને 1 છે, તો આ બે ક્રમિક અંકો થયા. તો બે ક્રમિક અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે, કે આ કલાક કાંટો અને આ મિનિટ કાંટો, તો આ બે ક્રમિક અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે બનતા ખૂણાનું માપ કેટલું થાય? તો આવશે 360. આખો આમ લઉં કે 12 થી 12 ઉપર પહોંચો એટલે કે એક પરિભ્રમણ થશે, એટલે કે એક કાંટો પૂર્ણ થાય, એટલે કેટલું આવશે? 360. એટલે 360 અંશ છેદમાં કેટલા બે ક્રમિક અંકો છે? તો કુલ 12 અંકો છે, એટલે આવશે છેદમાં 12. એટલે કે 360 ભાગ્યા 12 કરશો એટલે આ થશે 12 તેરી ને 36 અને આ 0 નો 0, એટલે કેટલા આવશે? 30 અંશ. તો ઘડિયાળના બે ક્રમિક અંકો વચ્ચે ઘડિયાળના કાંટા વડે બનતો ખૂણો કેટલો આવશે? તો બનતા ખૂણાનું માપ કેટલું થશે? 30 અંશ. તો 12 અને 1 વચ્ચે બનતા ખૂણાનું માપ 30 અંશ, એ જ રીતે 1 અને 2 વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું થશે? 30 અંશ. એટલે કે ઘડિયાળના કોઈ પણ બે ક્રમિક અંકો લેશો તો એક બે ક્રમિક અંકો વચ્ચે ઘડિયાળના કાંટા વડે બનતો જે ખૂણો હશે એ બનતા ખૂણાનું માપ કેટલું થશે? 30 અંશ. એટલે કે ઘડિયાળના ક્રમિક બે અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે બનતા ખૂણાનું માપ કેટલું હોય છે? તો ખૂણા કાંટાઓ વડે બનતા ખૂણાનું માપ છે એ આવશે 30 અંશ. કે અહીં 11 અને 12 લો તો 11 અને 12 વચ્ચેના જે કાંટાઓ વડે બનતો ખૂણો છે એ બનતા ખૂણાનું માપ કેટલું થશે? 30 અંશ. કારણ કે 11 અને 12 કેવા છે? તો બે ક્રમિક અંકો છે. તો ઘડિયાળના બે ક્રમિક અંકો વડે ઘડિયાળના કાંટાઓ વડે રચાતો જે ખૂણો છે એ રચાતા ખૂણાનું માપ હંમેશા કેટલું હોય છે? તો આવશે 30 અંશ. કે અંશમાં આવશે કુલ પરિભ્રમણ, એટલે કે કુલ કેટલું આવશે? કુલ ખૂણો આવશે 360 અંશ, છેદમાં આવશે કુલ 12 આખા પડે છે, એટલે કે 12 અંકો આવેલા છે, એટલે છેદમાં આવશે 12, એટલે કે 360 ભાગ્યા 12 કરશો એટલે આવશે 30 અંશ. એટલે કે ઘડિયાળના બે ક્રમિક અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે રચાતા ખૂણાનું માપ કેટલું હોય છે? તો આવશે 360 અંશ, છેદમાં 12 કરશો એટલે આવશે જવાબ 30 અંશ. એટલે કે ઘડિયાળના બે ક્રમિક અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે રચાતા ખૂણાનું માપ કેટલું હોય છે? તો આવશે 30 અંશ. એટલે કે આ એમસીક્યુ અથવા તો ખાલી જગ્યામાં પૂછી શકે કે ઘડિયાળના બે ક્રમિક કાંટાઓ વચ્ચે, એટલે બે ક્રમિક અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે રચાતા ખૂણાનું માપ કેટલું હોય છે? તો આવશે 30 અંશ. તો અહીં આપણે થોડીક માહિતી મેળવી. આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 નો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.